નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આજે રાતથી જ આ કરફ્યુની અમલવારી કરવાની રહેશે લોકોને. કરફ્યુ પહેલા શાક માર્કેટમાં લોકોની ભીડ ઉમટી છે. લોકો સંગ્રહ કરી રહ્યા છે તમામ ચીજ વસ્તુઓનું. કાલુપુર શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે લોકો મોટા પ્રમાણમાં એકત્રિત થયા છે. સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. અનેક લોકો માર્કેટમાં માસ્ક વિના ફરતા નજરે પડ્યા છે. દૂધ અને દવા સિવાયની દુકાનો 2 દિવસ સુધી બંધ રહેશે, ત્યારે લોકો તમામ ચીજ વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ખોટી ભીડ ન કરવા માટે મંતવ્યનું સતત અપીલ કરી રહ્યું છે લોકોને. પરંતુ આ દ્રશ્યો જુઓ આપ. એક તરફ કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે કે સંક્રમણ અટકાવી શકાય, પરંતુ આ પ્રમાણે લોકો એકત્રિત થયા છે એટલે કે કોરોના એકબીજાને ભેટમાં આપશે જ. આ લોકો 57 કલાકનો કરફ્યુ અને એ પહેલા આ માહોલ આપ જોઈ રહ્યા છો. કોઈ કહેશે કે થોડાક જ કલાકો બાદ કરફ્યુ લાદવામાં આવશે. લોકોને પોતાની જવાબદારી ક્યાંક અહીં નથી સમજાઈ રહી, બેદરકારી દાખવવામાં આવી રહી છે. ઘણા એવા લોકો છે જે માસ્ક વગર પણ નજરે પડી રહ્યા છે. આ ભીડના કારણે જ કરફ્યુ લગાવવામાં આવ્યો છે, કારણ કે લોકો મોટા પ્રમાણમાં એકત્રિત થાય છે અને બીજી તરફ સંક્રમણની ભેટ જાણે એકબીજાને આપી આ વખતે તહેવારી સીઝનમાં. આજ અંગે મારા સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થઈ છે, આજ પ્રમાણે કોરોના એકબીજાને ભેટમાં આપતા રહેશે લોકો? અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે નિર્ણય લેવાયો છે, જેમાં 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી છે, ત્યારે કરફ્યુની જાહેરાત થતા જ અમદાવાદમાં કાલુપુર શાક માર્કેટમાં વહેલી સવારે જે ભીડ જોવા મળી રહી છે, અત્યારે પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અહીંયા અનેક લોકો એકઠા થયા છે શાકભાજીની ખરીદી કરવા માટે અને કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પૂરતા માસ્ક મોડે રાખી રહ્યા છે, જે નીચે ઉતારી દઈ રહ્યા છે અને આજ વ્યક્તિઓ જવાબદાર રહેશે અમદાવાદમાં કરફ્યુના કારણે મળી હતી. જે પ્રકારે તહેવારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા અને જે પ્રકારે મંદિરોમાં લોકોની ભીડ ભેગી થઈ હતી, તેવી જ રીતે જે કોરોનાના કેસ અમદાવાદના લોકો જ છે, કારણ કે લોકો પોતે બજારોમાં ખરીદી માટે જાઓ તો પણ માસ્ક પહેરો, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી અમદાવાદીઓની છે અને તેના કારણે જ 57 કલાકનો કરફ્યુ અમદાવાદમાં લગાવવામાં આવ્યો છે. જે દ્રશ્યમાં આપણે જોઈ શકાય છે કાલુપુર શાક માર્કેટના દ્રશ્યો છે. ખરીદી માટે જે લોકો સામાન્ય દિવસમાં આવતા હોય છે તેના કરતા 5 ગણી લોકોની સંખ્યા વધી ગઈ છે અને ખૂબ જ મહત્વનું છે કે આ લોકો કોરોના સંક્રમિત હશે તો આગામી 4-5 દિવસોમાં અમદાવાદમાં કેસોમાં મોટો ઉછાળો નોંધાઈ શકે છે, કારણ કે આવા જ દ્રશ્યો દિવાળી પહેલા અમદાવાદના જે બજારો છે ખરીદી બજાર ત્યાં હતા, લાલ દરવાજા ઢાલગરવાડ, અને તેના કારણે કેસો વધ્યા, મંદિરોમાં ભીડ હતી તેના કારણે કેસો વધ્યા અને સરકારને ના છૂટકે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરી અને રાત્રિ કરફ્યુની જાહેરાત કરવાના 3 કલાક પછી જ અમદાવાદ શહેરમાં આજે રાતે 9 વાગ્યા પછી સોમવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 57 કલાકનો કરફ્યુ લગાવવામાં આવ્યો અને કરફ્યુની પાછળ જવાબદાર આજ જે લોકો છે, જે લોકો અમદાવાદના બજારોમાં ભીડ ભેગી કરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, અનેક જે શાકભાજી વેચનારાઓ છે તેઓ પણ માસ્ક વિના જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે જે ફેરિયાઓ હોય કે પછી શાકભાજી વેચતા લોકો હોય તે લોકો માસ્ક નથી પહેરી રહ્યા, માસ્ક માત્ર ગળામાં લટકાવીને ઊભા હોય. તેનો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. જો કોરોના વાયરસના કેસો ફેલાશે તો તેના માટે આ જે સુપર સ્પ્રેડર્સ કહી શકાય તેઓ પણ જવાબદાર કહી શકાય. જે પ્રકારે અમદાવાદમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે ભીડ ભેગી થઈ રહી છે, સોશિયલ ડિસ્ટન્સનો દૂર દૂર સુધી ક્યાંય નથી, પરંતુ આગામી દિવસોમાં અમદાવાદમાં કેસો વધે તો તેની માટે માત્ર ને માત્ર આ અમદાવાદીઓ જવાબદાર છે, કારણ કે તેઓ બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે. ત્યારે આપણે આ કાલુપુર બજાર સંખ્યામાં શહેરી જનો ખરીદી માટે એકઠા થયા છે.
સાથે વાત કરીશું. અત્યારે જે પ્રકારે ભીડ ભેગી થઈ છે, કયા પ્રકારનો વ્યવસ્થા તમારા તરફથી કરાઈ છે? અમારા તરફથી લગભગ ઓછામાં ઓછા 28 જેવા બાઉન્સરો મુકેલા છે અને તે પોતાનો પ્રયાસ તમારા સામે કરી રહ્યા છે, અને હજી અમારાથી જેટલી પણ અમારાથી શક્ય બને એટલી અમે વ્યવસ્થા કરીશું. પ્રજા તમારા સામે જે સહકાર આપતી નથી, અમે ગંથી ટેમ્પરેચર પર ચેક કરી રહ્યા છે, માસ્ક બી આપી રહ્યા છીએ, સેનેટાઇઝ બી કરી રહ્યા છીએ, અને એમને વારવાર કહેવામાં આવી રહ્યું છે કે તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, પણ પ્રજા હવે જેવો સહકાર આપશે એ જોવા જેવું રહ્યું. દરરોજ કરતા આજે કેટલી ભીડ વધી ગઈ છે શું લાગે? આજે ત્રણ ગણા, દરરોજ કરતા આજે ત્રણ ગણા વધારે ભીડ છે. એનું કારણ એ જ છે કે સરકારે જે કાલે જાહેરાત કરી છે 57 કલાકનું જે જનતા કર્ફ્યુ મૂકવામાં આવ્યું છે, અને એમાં પણ વળી પાછી જાહેરાત એવી કરી છે કે ફક્ત દૂધ અને દવાઓને જ પરમિશન આપવામાં આવશે, એમાં અમને શાકભાજીવાળાઓને છૂટછાટ આપી નથી. એના કારણે પ્રજામાં ભયનો માહોલ છે કે અમને ડુંગળી, બટાકા, ટામેટા એ જે રીતે લોકડાઉનમાં અમને પરિસ્થિતિ અમારી ખરાબ થઈ હતી અને મળ્યું નહોતું, એના કારણે પ્રજાનો ઘસારો વધી ગયો છે. જે પ્રકારે અમદાવાદમાં મોટી સંખ્યામાં શહેરીજનો અત્યારે અહીંયા આવી રહ્યા છે, જોઈ શકાય છે કે અહીંયા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. અમદાવાદીઓ પોતે જ સુપર સ્પ્રેડર્સ બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને આપણે બજારમાં ખરીદી કરવા માટે આવતા બેન સાથે વાત કરીશું. બેન, જે પ્રકારે ભીડ છે શું કેવું છે આપનું? તો જોઈ શકાય છે કે જે મહિલાઓ છે તેઓ પણ મીડિયા સમક્ષ વાત કરવા તૈયાર નથી, કારણ કે તેઓ પોતે પણ આ ભીડમાં ખરીદી કરવા માટે આવી છે. અત્યારે જે દ્રશ્યો અમદાવાદ શહેરના છે તેને જોતા ચોક્કસથી ચિંતાજનક સમાચાર અમદાવાદીઓ માટે છે, કારણ કે સુપર સ્પ્રેડરનું કામ આ અમદાવાદીઓ કરશે. અત્યારની સ્થિતિ જોઈને, ખાસ કરીને અમદાવાદમાં જે 57 કલાકનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે તેની માત્ર ને માત્ર અમદાવાદના શહેરીજનો જે આ ભીડમાં દેખાઈ રહ્યા છે તેઓ જ જવાબદાર હોઈ શકે, કારણ કે તેઓની બેદરકારીના કારણે આજે શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આપણે કાકાને પૂછું છું, કાકા, જે પ્રકારે અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે શું કહેશો? કર્ફ્યુ લગાવવા માટે હવે રાતના કર્ફ્યુથી શું ફેર પડવાનો છે? દિવસ નકાબો છે, રાત્રે તો કઈ હોતું નથી. દિવસે રાતનો પાડ્યો તો બધી પબ્લિક અત્યારે છૂટી છે, પાછું વધવાનું જ છે. એના કરતા દિવસનો રાખો, રાતનો કેન્સલ કરીને દિવસનો જ રાખો તમે. એટલે આજે રાતથી નથી સાહેબમાં બે દિવસ શું જે તમારે લોકડાઉન દિવાળી ટાઈમે કરવાનો હતો, જે પબ્લિક બધી લાલ દરવાજા ભેગી થઈ એના માટે આટલો કોરોનાનો સંક્રમણ વધી ગયું છે. એટલે તમે દિવસનું રાખો, આજે તમે 3 દિવસનું કર્યું છે એના જગ્યાએ 15 દિવસનું કરો તો જ પબ્લિક સમક્ષ છે, અને પબ્લિક પ્રત્યે તમે વધારે એ કરો તો બધા જ પહેરશે અને દંડ વધારો તો જ પહેરશે, નહીં પહેરશે નહીં પબ્લિક. આ જે લોકો બજારમાં ખરીદી માટે એકઠા થયા હતા તે જ લોકો જવાબદાર છે કોરોનાના કેસોમાં, ત્યારે હવે અત્યારે જે કાલુપુર બજારમાં સ્થિતિ સર્જાઈ છે તેના કારણે અમદાવાદ શહેરમાં આગામી સમયમાં કોરોનાના કેસોમાં ચોક્કસથી વધારો નોંધાઈ શકે છે, અને તેના માટે માત્ર ને માત્ર અહીંયા મારી પાછળ જે લોકો દેખાઈ રહ્યા છે તે જ લોકો જવાબદાર છે. જી ભાવેશ, અન્ય બજારોની વાત પણ અહીં કરવી પડે, કારણ કે અનેક એવી બજારો હતી ત્યાં પણ કાર્યવાહીનો અભાવ હતો, તંત્રની નિષ્ક્રિયતા પણ તેને પરિણામ જ ગણી શકીએ કે કર્ફ્યુ લાદવામાં આવ્યો. કારણ કે એક તરફ તંત્રએ નિષ્ક્રિયતા એ બતાવી કે બજારોમાં કોઈ કાર્યવાહી ન કરી અને હવે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, તહેવારની સિઝન દરમિયાન આ કર્ફ્યુની જરૂરિયાત હતી. ચોક્કસ દીપક, ગઈકાલે વાત કરીએ તો જે પ્રકારે કોર્પોરેશને જાહેરાત કરી છે કે આગામી જે નવા નિર્ણયો ન આવે ત્યાં સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, પરંતુ સવાલ એ જ સમયે કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં કેમ ન લેવાયા. અને સાથોસાથ જો વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે માસ્ક ન પહેરતા હોય, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા હોય તેમની સામે કેસો કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બે જવાબદાર અમદાવાદીઓ જ છે કે જેના કારણે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે આ જે સ્થિતિ છે આ જોઈ શકાય છે કે અનેક લોકો હજુ પણ બેદરકાર બની ગયા હોય તેમ, માસ્ક નથી પહેરી રહ્યા. ક્યાંક ને ક્યાંક જેમને કોરોના વાયરસના કહેર જ ના હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. અનેક જે વેપારીઓ છે તેઓ પણ માસ્ક નથી પહેરી રહ્યા, ખાલી દેખાવા પૂરતા માસ્ક પહેરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. કારણ કે જે પ્રકારે અમદાવાદમાં
ત્રણ મહિના જેટલા સમય લોકડાઉન રહ્યું, કર્ફ્યુ પણ મોટો સમય રહ્યો, અનેક કન્ટેનમેન્ટ ઝોન છે, નોન કન્ટેનમેન્ટ ઝોન છે, ત્યારે હવે જે સ્થિતિઓ ધીમે ધીમે બદલાઈ રહી છે, ત્યારે હવે આજે છેલ્લા 5 દિવસની વાત કરીએ તો દરરોજ 200 કરતા વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે અને ગુજરાતમાં 1300 કરતા વધુ આંકડા રોજના નોંધાઈ રહ્યા હોય પોઝિટિવ કેસોના, ત્યારે ચોક્કસથી ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત માટે છે. કારણ કે જે સુપર સ્પ્રેડર છે કે જે ફેરિયાઓ છે અથવા તો જે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોય તેવા લોકો સામે કોર્પોરેશન અને પોલીસને હવે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સરકાર દ્વારા જ્યારે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હોય ત્યારે તેનું સરેઆમ જે જગ્યાએ ઉલ્લંઘન થતું હોય તે કાબૂમાં કરવાની જરૂર છે. અત્યારે પણ જોઈ શકાય છે કે જે લોકો અહીંયા આવી રહ્યા છે. ભાવેશ, આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. આભાર જોડાયા બદલ. તો માર્કેટમાં અનેક લોકો માસ્ક વિના ફરી રહ્યા છે.